गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपड़ा यूनिट वन नी एक्टिविटी नी अंदर जे फास्टेस्ट फिंगर फर्स्ट छे ए आपणे भणवा जई रह्या छीए। आ फास्टेस्ट फिंगर फर्स्ट लाइक एज ए कोण बनेगा करोड़पति, आपणे बधाए अमिताभ बच्चन ने मानेला छे, मिलेनियम स्टार ऑफ वर्ल्ड इंडियाना। तो एमां जेम फास्टेस्ट फिंगर फर्स्ट होय छे, આવી જ કંઈક કહાની આપણા યુનિટની અંદર પણ આપવામાં આવેલી છે। અહીંયા ડિફરન્સ એટલો છે કે અહીંયા શાળાની અંદર રહેલા ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટની વાત કરવામાં આવી છે। શાળાના ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ્સ કોમ્પિટિશન આયોજિત કરવામાં આવેલું છે। શાળાનું નામ સ્મિત વિદ્યાલય છે, તમે બધા સારી રીતે વાકેફ હશો, નહીં હોવ તો આપણે યુનિટની અંદર પણ વાકેફ થવાના છીએ। હવે સ્માર્ટ સ્ટુડન્ટ્સ કોમ્પિટિશનની અંદર 7 સ્ટુડન્ટ્સ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવેલું છે અને તેમની વચ્ચે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટની તૈયારી છે રમવા માટે। પણ એ પહેલાં શાળાનો ઇન્ટ્રોડક્શન અને કોમ્પિટિશનનું ઇન્ટ્રોડક્શન વિકાસ નામના સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવેલ છે। અહીંયા મિસ્ટર પરમાર આપણા હોસ્ટ છે, એઝ વેલ એઝ અન ઇંગ્લિશ ટીચર છે। એક્સપર્ટ તરીકે મિસ્ટર પરમાર જે આપણે પ્રિન્સિપાલ છે, મિસ્ટર પરમાર પ્રિન્સિપાલ છે, નહીં મિસ્ટર શર્મા, વેરી ગુડ, મિસ્ટર શર્મા છે એ આપણા શાળાના એક્સપર્ટ છે આ કોમ્પિટિશનના અને એ પ્રિન્સિપાલ પણ છે। મિસ્ટર પરમારની સાથે રહેલ એમનું કોમ્પ્યુટર મીન્સ લેપટોપ જેને કહેવામાં આવે છે મિસ્ટર બ્રાઇટ, આ સહી સ્લાઇટલી આપણે પાત્ર પરિચય મેળવ્યો। હવે સ્ટોરીને આગળ ધપાવીએ તો વિકાસ ઇન્ટ્રોડક્શન કરાવે છે બધાનું કે આપણે ક્યાં કોમ્પિટિશન માટે આવ્યા છે, વેલકમ કરાવે છે। મિસ્ટર પરમારનું જે આપણા હોસ્ટ છે અને ઇંગ્લિશ ટીચર છે એનો ઇન્ટ્રોડક્શન દેવડાવી દીધા બાદ એ પોતે જે કોમ્પિટિશન માટે બધા ઈગલી વેઇટિંગ હતા એની ઈગરનેસનો અંત લાવે છે, એટલે કે બિગન ધ કોમ્પિટિશન। એ શરૂઆતમાં જે કોમ્પિટિશનના રૂલ્સ હતા એ સમજાવે છે સ્ટુડન્ટ્સને, જે પાર્ટિસિપન્ટ છે 7 એ લોકોને કહેવામાં આવે છે કે 7 સેકન્ડનો સમય છે ટુ એટેમ્પ ધ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ, અને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો પહેલો પ્રશ્ન પૂછવામાં આવે છે। દરેક કન્ટેસ્ટન્ટની સામે કોમ્પ્યુટર સ્ક્રીન છે, એ સ્ક્રીનની અંદર તેમણે એ બી સી ડી ઓપ્શન આપેલા છે, એ ઓપ્શનને અનુરૂપ એને ક્રમાનુસાર એક સેન્ટેન્સ છે એ ક્રિએટ કરવાનું છે અને કરે છે। એમાં જે ફર્સ્ટ આવે છે બાય ટાઈમ એ સ્ટુડન્ટ્સ ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ્સ કોમ્પિટિશનની રમવા માટે હોટ સીટ ઉપર બિરાજશે, અને કોણ હશે ખ્યાલ છે ને, ખ્યાલ આવ્યો, નંદિતા ગોસાઈ, જેને આની પહેલાં પણ 2 વાર એટેમ્પ કરી લીધો હતો પણ પહોંચી નથી શક્યા, એ આ જ વખતે હોટ સીટ ઉપર બિરાજે છે અને રમતને આગળ ચલાવે છે। રમતને આગળ ચલાવતા પહેલાં જે હોસ્ટ છે કોમ્પિટિશનના એ મિસ્ટર પરમાર જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ કોમ્પિટિશન છે એ ક્લિયર કરી દે છે કે અહીંયા ટોટલ 6 ક્વેશ્ચન પૂછવાના છે। ઇફ ધ સ્ટુડન્ટ્સ ગિવન ધ કરેક્ટ આન્સર ઓફ ધ 6 આઉટ ઓફ 6 હી વિલ ગેટ ઓર સી વિલ ગેટ સ્કોલર્સ પર મંથ 200 રૂપીઝ, સ્કોલરશીપ તરીકે 200 રૂપિયા એને દર મહિને શિષ્યવૃત્તિ સ્વરૂપે પ્રાપ્ત થવાના છે। પણ પહેલાં 3 ક્વેશ્ચન માટે મિસ્ટિક ટિક મીન્સ ઘડિયાળ, અ ક્લોક, ગીવ અ ટાઈમ ઓફ 1 મિનિટ, 60 સેકન્ડ, 60 સેકન્ડ, 1 મિનિટનો સમય આપશે 3 પહેલા ક્વેશ્ચન માટે। આફ્ટર ધેટ ધેર ઇઝ અ નો ટાઈમ લિમિટ,
ત્યાર પછી તમે ગમે એટલો સમય લઈ શકો ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવા માટે. અહીંયા તમને મદદરૂપ, તમને એટલે મને તમને નહીં પણ જે હોટ સીટ ઉપર બિરાજમાન છે એવા નંદિતા ગોસાઈને મદદરૂપ થવા માટે ત્રણ હેલ્પલાઇન, ત્રણ જીવનધારાઓ આપેલી છે. પહેલું છે હેલો હેલ્પ, કે કોઈપણની જોડે જે પહેલાંથી નિર્દેશિત કરી દીધેલા છે એવા કોઈપણ વ્યક્તિ સાથે એ ફોન ઉપર વાત કરી અને ક્વેશ્ચન પૂછી શકે છે, ત્યાં પણ એક મિનિટનો સમય છે. ત્યારબાદ એક્સપર્ટ હેલ્પ લઈ શકે છે. અને આ ત્રણ જીવનધારાઓમાંથી કોઈ પણ બે જીવનધારા હેલ્પલાઇનનો ઉપયોગ સમગ્ર કોમ્પિટિશન દરમિયાન થશે, ગેમ દરમિયાન થશે, વધારે કરી શકાતો નથી. ફર્સ્ટ ક્વેશ્ચન એટેમ કરે છે નંદિતા ગોસાઈ. ત્યારબાદ નંદિતા ગોસાઈ વિશે મિસ્ટર પરમાર છે એ દરેક સ્ટુડન્ટ્સ જે ત્યાં સ્પેક્ટેકર હતા એને કહે છે, દર્શકોને કહે છે કે સી ઇઝ ધ ગુડ હોકી પ્લેયર એન્ડ વિન ધ લાસ્ટ યર મેન ઓફ ધ મેચ એવોર્ડ ઇન હોકી મેચ. નંદિતા ગોસાઈ બીજા ક્વેશ્ચને આવી અને સ્ટક થઈ જાય છે, અટકી જાય છે અને સી ઇઝ ટેકન હેલ્પ ઓફ હર આર્ટ, એના આંટ પાસેથી એ મદદ માગે છે અને એ મદદ મળતાની સાથે એનો સેકન્ડ ક્વેશ્ચન ક્લિયર થાય છે. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન આવે છે અને થર્ડ ક્વેશ્ચન છે એ પણ એ એટેમ્પ્ટ કરે છે સક્સેસફુલી. ફોર્થ ક્વેશ્ચનમાં એ ફરી પાછા આવી જાય છે અને ફોર્થ ક્વેશ્ચનનો આન્સર એ રોંગ આપે છે અને ત્યાં એ ગેમ પૂરી થાય છે અને આપણું યુનિટ પણ, આપણી એક્ટિવિટી પણ અહીંયા સમાપ્ત થશે. વિશેષ રૂપથી આપણે જે એક્ટિવિટી છે એ આપણે લાઇન ટુ લાઇન જે ટ્રાન્સલેશન મેથડ છે એના દ્વારા આપણે સમજશું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે યુનિટ 1 એક્ટિવિટી 4ની તમને વિડીયો જોયો હશે બધાએ. એ સ્ટોરી હતી આપણે આ જે યુનિટ એક્ટિવિટી 4 છે યુનિટ 1ની એની અંદર આવતા ફાસ્ટ ફિંગર ફર્સ્ટની. હવે તમને એવું થશે મિત્રો કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એટલે શું? ફાસ્ટ એટલે ઝડપ, ફિંગર એટલે આંગળીઓ અને ફર્સ્ટ એટલે પ્રથમ, કે ઝડપી આંગળીઓ દ્વારા જે પ્રથમ ક્રમ હાસિલ કરે છે એના માટે વપરાય છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ઝડપી આંગળીઓની કમાલ આપણે એવું કહી શકીએ ગુજરાતી કરીએ તો. એનો અર્થ એવો થાય છે કે આપણે બધાએ કોણ બનેગા કરોડપતિ જોયું છે મિસ્ટર બચ્ચનનું, એની અંદર પણ કન્ટેસ્ટન્ટને ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો પ્રથમ રાઉન્ડ રમાડવામાં આવતો હતો. આવું જ કંઈક અહીંયા આપેલું છે. આપણી એક્ટિવિટીની શરૂઆત થાય છે ત્યારે જે કોમ્પિટિશન રહેલી છે એ કોમ્પિટિશનનો અંદર વિકાસ જે આપણો ઓપનિંગ પાત્ર આપેલું છે. ઓપનિંગ પાત્ર એટલે કે એ પરિચય કરાવે છે સૌ પ્રથમ. તો પરિચય શું કરાવે છે ચાલો આપણે જોઈએ. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરી વન, કેમ છો? સુપ્રભાત, અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને આવકારવામાં આવે છે ટુડે, આજે એટ અવર સ્મિત વિદ્યાલય, આજે આપણા સ્મિત વિદ્યાલયની અંદર. જો મિત્રો અહીંયા નામ આપેલું છે વિદ્યાલયનું, ખાસ યાદ રાખજો, તો એ ક્યુ વિદ્યાલય છે? સ્મિત વિદ્યાલય. અહીંયા તમને એક માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકે અથવા તો MCQમાં પ્રશ્ન પૂછી શકે કે વેર ઇઝ ધેર ધ કોમ્પિટિશન હેલ્ડ, કે સ્પર્ધા છે ક્યાં રાખવામાં આવેલી હતી અથવા તો સ્પર્ધા ક્યાં આયોજિત થયેલી છે. તો આપણી સ્પર્ધા છે એ સ્મિત વિદ્યાલયની અંદર આયોજિત થયેલ છે. વી હેવ ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ, અને સ્પર્ધાનું નામ શું આપ્યું છે મિત્રો? તો સ્માર્ટ સ્ટુડન્ટ્સ ઓફ ધ સ્કૂલ. અને કેટલામી વખતની સ્પર્ધા છે? તો ફોર્થ એન્યુઅલ, એન્યુઅલ એટલે વાર્ષિક. હું તમને સ્ક્રીન ઉપર ગુજરાતી પણ લખીશ જે આપને હેલ્પફુલ થશે સમજવા માટે. વાર્ષિક, એન્યુઅલનો અર્થ થશે વાર્ષિક, અને ફોર્થ એટલે ચોથું વાર્ષિક હોશિયાર વિદ્યાર્થી શાળાના આવા શિક્ષક
સ્થળે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણને ખાસ ખ્યાલ આવે મિત્રો કે જે સ્પર્ધા છે સ્પર્ધાનું નામ કયું હતું, તો સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ. કોન્ટેસ્ટનો અર્થ થશે સ્પર્ધા, કોન્ટેસ્ટનો અર્થ થશે, ફરીથી રાઉન્ડ કરીને તમને બતાવું છું, જો આ વર્ડ કોન્ટેસ્ટ છે એનો અર્થ થાય છે સ્પર્ધા, કે એ સ્પર્ધા રહેલી છે. એ સ્પર્ધાની અંદર હવે વિકાસ આપણને ઇન્ટ્રોડક્શન કરાવી રહ્યો છે કે સ્પર્ધામાં અવર ઇંગ્લિશ ટીચર, આપણા અંગ્રેજી શિક્ષક શ્રી, અવર ઇંગ્લિશ ટીચર એટલે કે આપણા અંગ્રેજી શિક્ષક શ્રી, શું નામ આપ્યું છે બોલો જોઈએ, યસ મિસ્ટર પરમાર. મિસ્ટર પરમાર કે જે આપણી શાળાના ઇંગ્લિશ શિક્ષક મહોદય શ્રી પણ છે, ઇઝ ધ હોસ્ટ, હોસ્ટ પણ છે, હોસ્ટ HOST આપેલું છે. હોસ્ટનો અર્થ થાય મેજબાન, મેજબાન એટલે કે જે સ્પર્ધાનું સુકાન ચલાવે છે, જે સ્પર્ધાને આગળ વધારે છે, સ્પર્ધા ચલાવવાની જેને પાસે જવાબદારી રહેલી છે એવી વ્યક્તિ એટલે કે હોસ્ટ, જેને આપણે સ્પર્ધાના સુકાની પણ કહી શકીએ કે એ સ્પર્ધા ચલાવે છે. ઓફ ધીસ કોમ્પિટિશન, એ આ સ્પર્ધાના હોસ્ટ છે અને આ સ્પર્ધાને આગળ ચલાવે છે. એન્ડ વિથ હિમ, અને તેમની સાથે, કેમની સાથે મિત્રો, તો મિસ્ટર પરમારની સાથે, તેની સાથે મિસ્ટર પરમારની સાથે. ધ સ્કોરર, સ્કોરર એટલે તમને ખ્યાલ જ છે ક્રિકેટની અંદર રમત હોય તો એમાં સ્કોરર હોય, સ્કોરર એટલે કે અંકની ગણતરી કરનાર, અંકોની ગણતરી કરનાર, અંકોની ગણતરી કરનાર, કે કેને કેટલા માર્ક્સ થયા છે, કેને કેટલા પોઈન્ટ્સ થયા છે, ક્રિકેટ હોય તો રન્સ કેટલા થયા, આવી બધી જે ગણતરી કરે ને એને સ્કોરર કહેવાય, મીન્સ ગણતરી કરનાર છે તેમની સાથે. અને તેમનું નામ ખાસ યાદ રાખજો મિસ્ટર બ્રાઇટ, શું નામ છે મિસ્ટર બ્રાઇટ. ઇઝ ઓન લેપટોપ, તેઓનું લેપટોપ છે, એ કોઈ વ્યક્તિનું નામ નથી હો, ખાસ યાદ રાખજો. પરીક્ષામાં પૂછાશે કે MCQમાં પૂછાશે ક્વેશ્ચનની અંદર, તો ત્યાં આપણે મુશ્કેલીમાં મુકાઈએ નહીં. એ એમનું શું છે, લેપટોપ છે. મિસ્ટર બ્રાઇટ ખરું, પણ મિસ્ટર બ્રાઇટ છે શું, તો એક લેપટોપ છે, આપણને ખ્યાલ જ છે, તમે બધાએ જોયું પણ છે. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા, આપણા પ્રધાનાચાર્ય મહોદય શ્રી, પ્રધાનાચાર્ય એટલે આચાર્ય, પ્રિન્સિપાલ એ કોણ છે મિત્રો, તો મિસ્ટર શર્મા. ઇઝ ધ એક્સપર્ટ, આજે એ એક્સપર્ટ એટલે કે નિપુણ વ્યક્તિ તરીકેની સેવા પૂરી પાડે છે, નિષ્ણાંત જેને આપણે કહીએ ને, કે જેમાં વિષય નિષ્ણાંત હોય, જેને બધી વસ્તુનો મોસ્ટ ઓફ ખ્યાલ હોય, આવી વ્યક્તિને નિષ્ણાંત કહેવાય. શું કહેવાય, નિષ્ણાંત. તો એ આપણી સ્પર્ધાના એક્સપર્ટ છે, એઝ વેલ એઝ ધ પ્રિન્સિપાલ ઓફ આર સ્કૂલ, કે આપણી શાળાના પ્રધાનાચાર્ય છે, એ ઉપરાંત આજની સ્પર્ધાના એ નિષ્ણાંત વ્યક્તિ તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે. ટુડે વી હેવ 9 કન્ટેસ્ટન્ટ, હાઉ મેની કન્ટેસ્ટન્ટ વી હેવ, તો યાદ રાખજો 9 કન્ટેસ્ટન્ટ. એક નવો શબ્દ આવ્યો છે, તો આપણે એને પહેલાં ધ્યાનથી સમજી લઈએ. કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા થાય, જે આગળ આવી ગયો હતો, જેને હું આખો શબ્દને બોક્સ બનાવું છું ચોરસ, એ કોન્ટેસ્ટ હતો. કોન્ટેસ્ટનો અર્થ થાય સ્પર્ધા. અને હવે જે શબ્દ આપણે ભણવાના છીએ એ કયો છે, કોન્ટેસ્ટ. તો કોન્ટેસ્ટ શબ્દનો અર્થ શું થાય, તો કોન્ટેસ્ટ શબ્દનો અર્થ થશે સ્પર્ધકો. તો તમને એમ થશે કે સર સ્પર્ધા અને સ્પર્ધકોની વચ્ચે શું ફેર, તો સ્પર્ધકો એટલે કે જે સ્પર્ધામાં ભાગ લેનારા વ્યક્તિઓ હોય, જે ખેલાડીઓ હોય, એને સ્પર્ધકો કહેવામાં આવે છે. તો કન્ટેસ્ટન્ટનો અર્થ થશે સ્પર્ધકો. તો આપણે પહેલેથી જોઈએ તો આપણી પાસે કેટલા સ્પર્ધકો રહેલા છે, 9 સ્પર્ધકોએ આપણી સાથે ભાગ લીધેલો છે. ધે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ, જો અહીંયા ફ્રેઝવર્ડ આવ્યો છે ઇન ફ્રન્ટ ઓફ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, ઇન ફ્રન્ટ ઓફનો અર્થ થશે ની સામે. તો
એ દરેકે દરેક નવે નવ સ્પર્ધકોની સામે એક કોમ્પ્યુટર સ્ક્રીન આવેલી છે. જે રીતે આપણે જોતા હતા, જે રીતે આપણને ખબર છે કે ભાઈ કોણ બનેગા કરોડપતિની અંદર જેમ સ્પર્ધકો હતા, હું અહીં એક ડ્રો કરું છું, બહુ સારો એવું પેઇન્ટિંગમાં મારું નામ નથી, પણ આવા નવ સ્પર્ધકો છે. કોણ છે? નવ સ્પર્ધકો. એની સામે આવી કોમ્પ્યુટર સ્ક્રીન આપેલી છે અને એની અંદર પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અહીંથી આની સામે રહેલી હોય ને એને ઇન ફ્રન્ટ ઓફ કહેવામાં આવે. શું આવે? ઇન ફ્રન્ટ ઓફ, જેનું ગુજરાતી થશે ની સામે. શું થાય છે? ની સામે. તો આપણી પાસે નવ સ્પર્ધકો રહેલા છે અને દરેકે દરેક સ્પર્ધકોની સામે એક કોમ્પ્યુટર સ્ક્રીન આવેલી છે. ઓલ ઓફ અસ આર ઇગલી અવેઇટિંગ ધ સ્ટાર્ટ. ઓલ ઓફ અસ, આપણામાંથી બધા લોકો, ઓલ ઓફ અસ એનો અર્થ થશે આપણામાંથી રહેલા દરેક લોકો. ઇગલી, ઇગલી શબ્દનો અર્થ આપણે સમજી લઈએ પહેલાં. ઇગલી, ઇગલીનો અર્થ થશે આતુરતાપૂર્વક. તમારી સ્કૂલમાં તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય અથવા તમારા મિત્રએ ભાગ લીધો હોય અને રિઝલ્ટ ડિક્લેર થતું હોય તો આપણે ઈગલી અવેઇટિંગ હોઈએ છીએ. આપણે બધા આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ કે કોનો નંબર આવશે, કોણ વિજેતા બનવાનું છે સ્પર્ધકનું. એમ અહીંયા શું થઈ રહ્યું છે? અહીંયા દરેક લોકો રાહ જોઈ રહ્યા છે કે ભાઈ સ્પર્ધા છે એ ક્યારે શરૂ થાય છે. સો તેથી લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, તેથી આપણે આપણો સમય બગાડવો જોઈએ નહીં. અને મિસ્ટર વિકાસ છે, જે વિકાસ છે સ્ટુડન્ટ્સ છે, એ સ્ટુડન્ટ્સ ઇન્ટ્રોડક્શન કરાવી દે છે બધાનું કે કોણ આપણી સ્કૂલમાં હોસ્ટ છે. તો હોસ્ટ આપણા, હોસ્ટ એન ઇંગ્લિશ ટીચર છે, હોસ્ટ એન ઇંગ્લિશ ટીચર. એ કોઈ બીજી વ્યક્તિ નથી, એ વ્યક્તિ છે એ કોણ છે તો આપણને ખ્યાલ છે, મિસ્ટર પરમાર. કોણ છે મિત્રો? મિસ્ટર પરમાર. તો એ આપણા હોસ્ટ અને ઇંગ્લિશ ટીચર છે. સ્લાઇટલી આપણે યાદ રાખી લઈએ ખાસ ઝડપથી. અને ત્યારબાદ આપણી એની સાથે રહેલા સ્કોરર, સ્કોરર એટલે કે જે ધી સ્કોરર, મતલબ કે જે પોઈન્ટ્સની ગણતરી કરવાનું છે, જેનું નામ આપ્યું છે મિસ્ટર બ્રાઇટ. આ ખાસ મૂંઝવણમાં મૂકે એવો પ્રશ્ન છે મિત્રો, કે મિસ્ટર બ્રાઇટ આપ્યું હોય તો આપણને એમ થાય કોઈક શિક્ષક હશે અથવા કોમ્પ્યુટર શિક્ષક હશે. હકીકતમાં એ કોણ છે? લેપટોપ. એ કોણ છે? લેપટોપ. અને કેનું છે તો મિસ્ટર પરમારનું. કેનું છે મિત્રો? મિસ્ટર પરમારનું લેપટોપ છે. તો આપણે આ પેરેગ્રાફમાં વધારેના એક પાત્રનું પણ હજી ઓળખાણ લેવી ખાસ જરૂરી છે. અને એ ઓળખાણ કોણ છે તો આપણને ખ્યાલ જ છે, કોણ આવશે? મિસ્ટર શર્મા. કે મિસ્ટર શર્મા. તો મિસ્ટર શર્મા કોણ છે? તો મિસ્ટર શર્મા શાળાના પ્રિન્સિપાલ છે. મિસ્ટર શર્મા જે શાળાના પ્રિન્સિપાલ છે એન્ડ સ્પર્ધા માટેના એ શું છે તો એક્સપર્ટ છે. શું છે મિત્રો? એક્સપર્ટ. આટલી વસ્તુ આપણને ખાસ યાદ રાખજો. હવે વિકાસે કહી દીધું કે વધારે સમય ન લેતા આપણે સ્પર્ધાને શરૂ કરીએ છીએ. તો જે સ્પર્ધા છે એ સ્પર્ધાની જે બાગડોળ છે એ હવે કોણ સંભાળી રહ્યું છે? મિસ્ટર પરમાર. તો મિસ્ટર પરમાર શરૂઆતમાં કહે છે, મિસ્ટર પરમાર સેડ, થેન્ક યુ વિકાસ. તારો આભાર વિકાસ. હે એવરીવન, વેલકમ અગેન. અરે દરેક વ્યક્તિનો ફરી પાછા હું તમને આવકારું છું. અગેન એટલે ફરીથી. અગેનનો અર્થ થશે ફરીથી. તો અહીંયા મિસ્ટર પરમારે કીધું કે થેન્ક યુ વિકાસ, વિકાસ તારો આભાર. હે એવરીવન, કેમ છો દરેક? વેલકમ અગેન, હું તમારા બધાનો ફરીથી આવકારું છું. કારણ કે આની પહેલાં જેને આ વેલકમ કર્યું એ કોણ હતો? વિકાસ હતો. પણ હવે જે ભાગદોડ સંભાળી રહ્યા છે એ કોણ છે? મિસ્ટર પરમાર છે. એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. જો આ એક નવો શબ્દ આવ્યો છે મિત્ર, પાર્ટિસિપન્ટ્સ. પાર્ટિસિપન્ટ્સનો અર્થ થાય ભાગ લેનારા, ભાગ લેનારા. અથવા એનો બીજો અર્થ કરવો હોય તો સ્પર્ધકો,
પાર્ટિસિપન્ટ્સ છે એટલે સ્પર્ધકો નકર સ્પર્ધક એસનો લાગ્યો હોત સિંગ્યુલર હોત તો સ્પર્ધક થાય પ્લુઅર છે તો એનું શું થાય સ્પર્ધકો ભાગ લેનારા તો અહીંયા ચ નથી પણ શું છે મિત્રો ખાસ યાદ રાખજો ભાગ લેનારા કે બધાના સદનસીબ રહે જેને જેને પણ સ્પર્ધામાં ભાગ લીધો છે એ બધાના કેટલા મિત્રોએ ભાગ લીધો તો આપણને ખ્યાલ જ છે કેટલા છે 9 કન્ટેસ્ટન્ટ થેન્ક યુ સર હવે જે સ્પર્ધકો બેઠા છે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટની રાહ જોઈને એ બધા કહે છે આપનો આભાર સાહેબ અને ત્યારબાદ મિસ્ટર પરમાર છે એ આખે આખી સ્પર્ધાની રૂપરેખા રૂપરેખા એટલે કે કેવી રીતે સ્પર્ધાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે વોટ ઇઝ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ કોન્ટેસ્ટ હાઉ ટુ પ્લે વિચ ટાઈપ ઓફ તો અહીંયા જે સ્પર્ધકો છે એ બધા કહે છે આપનો આભાર સાહેબ અને સ્પર્ધકો આભાર માનતાની સાથે મિસ્ટર પરમાર છે એ પોતાના ફર્સ્ટ રાઉન્ડની એટલે કે પ્રથમ રાઉન્ડની રૂપરેખા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ કોન્ટેસ્ટ એ શો ઓફ કરે છે દર્શાવે છે કે હાઉ ટુ ધ વી હેવ ટુ ગોઈંગ ધ કોન્ટેસ્ટ કે આપણે કેવી રીતે સ્પર્ધા રમવાના છે હાઉ ટુ પ્લે વી હેવ ધ કોન્ટેસ્ટ એકોર્ડિંગ ટુ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એન્ડ ઇફ યુ ગેટ ગીવન ધ કરેક્ટ આન્સર ધેન યુ હેવ ટુ ગેટ ધ પ્રાઇઝ વિચ ટાઈપ ઓફ પ્રાઇઝ આવી બધી માહિતીઓ એ અહીંયા પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે તો ચાલો મિત્રો આપણે એને જોઈ લઈએ મિસ્ટર ફર્મા ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ કે જે આપણા યુનિટનું નામ પણ છે એટલે કે એક્ટિવિટીનું નામ પણ છે કે આપણા યુનિટનું નામ તો ક્યુ ફોર ક્વેશ્ચનરી છે પણ અહીંયા શું આપ્યું છે યુનિટ એક્ટિવિટીનું નામ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ એનો જ અહીંયા ઉલ્લેખ થાય છે કે પહેલો રાઉન્ડ છે એ પહેલો રાઉન્ડ ઝડપી આંગળીઓની કમાલ કે ઝડપી આંગળીઓ પ્રથમ એટલે કે જે પહેલો રાઉન્ડમાં ઝડપથી પોતે જવાબ આપશે જે જવાબ આપવા માટે ઓછામાં ઓછો સમય લેશે તે સ્પર્ધા રમવા માટે સિલેક્ટ થશે ઓકે રેડી તો બરોબર બધા તૈયાર છો ને આઈ વિલ ગીવ યુ એ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર તો તમને ખ્યાલ જ છે કે 9 સ્પર્ધકો છે 9 સ્પર્ધકોની સામે કોમ્પ્યુટર સ્ક્રીન રહેલી છે તો મિસ્ટર પરમાર કહે છે ઓકે રેડી બરોબર બધા તૈયાર છો ને તો આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન હું તમને એક ક્વેશ્ચન બધાને ખ્યાલ છે આપણને બહુ હેરાન કરે એક્ઝામ દરમિયાન ક્વેશ્ચન અરે સર ક્યારેક તો આન્સર પણ આપતા જાઓ તો અમને પણ આનંદ આવે ખરું ને પણ પરીક્ષા છે મિત્રો તો ક્વેશ્ચન જ રહેવાના તો અહીંયા મિસ્ટર પરમાર કહે છે 9 કન્ટેસ્ટન્ટને 9 સ્પર્ધકોને કે તમારી સામે આપેલ સ્ક્રીનમાં હું તમને હવે એક પ્રશ્ન આપું છું યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ કે તમને અહીંયા વધુમાં વધુ જો પહેલા શબ્દ સમજી લઈએ આપણે મેક્સિમમ શું શબ્દ છે મેક્સિમમ કે મેક્સિમમ એટલે વધુમાં વધુ અને તેના વિરોધી શબ્દ એટલે કે ઓપોઝિટ વર્ડ લેવો હોય કે ઓછામાં ઓછું તો એમાં આપણે તમને બધાને આવડે છે શું થાય છે ખ્યાલ આવે છે મિત્રો યસ જેને આવડ્યું છે એના માટે વેરી ગુડ જેને ખ્યાલ નથી આવ્યો મિત્રો એ સમજી લ્યો એનો અર્થ થશે મિનિમમ મતલબ ઓછામાં ઓછું તો અહીંયા વધુમાં વધુ તમને લોકોને પહેલો ક્વેશ્ચન એટેમ કરવા માટે પ્રયત્ન કરવા માટે કેટલી સેકન્ડનો સમય આપવામાં આવ્યો છે 7 સેકન્ડ આપણને આપવામાં આવી છે માત્ર તમને ખ્યાલ જ છે મિત્રો કે 1 મિનિટ હોય તો 1 મિનિટમાં કેટલો સમય હોય ખ્યાલ છે ને જો અક્ષરસરા ઓલા થયા સમજાવી દો ફરીથી સેકન્ડ આપેલી છે 7 તો આપણે 1 મિનિટ હોય ઉપર લખું છું કે 1 મિનિટ m4 મિનિટ આપણે આખું લખીએ ન સમજાય તો કહેજો 1 મિનિટ હોય તો એમાં કેટલી સેકન્ડ હોય છે તમને બધાને ખ્યાલ છે કે 60 સેકન્ડ હોય છે પણ અહીંયા તો સમય કેટલો આપ્યો છે માત્ર ને માત્ર 7 સેકન્ડ કે અડધી મિનિટે નહીં અડધી મિનિટ હોય તો કેટલું થાય 30 થાય પણ આપણા માટે કેટલી સેકન્ડ આપેલી છે માત્ર 7 સેકન્ડનો સમય મળશે તમને લોકોને પ્રથમ જવાબ આપવા માટે ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર
क्विक कैश, जो आ शब्द खास समझी लीए पेला, क्विक एटले झड़पी थाहे, पर एमा डिग्री प्रति उमेरानो ई एस टी एटले क्विक कैश, अने एनी आगळ पण छे धी, धी क्विक कैश एटले के तमारामांथी क्विक एटले शुं थाय झड़पी, खाली क्विक लेखवू होय कि यू आई सी के क्विक लेखवू एनो अर्थ थाय झड़पी, पर अहीं धी क्विकेस्ट टाइपो छे तो एनो अर्थ शुं थशे झड़पी में झड़पी, झड़पी में झड़पी एटले के तमे बधानी अंदर थी सौथी वधु झड़पी व्यक्ति हशे, एटला माटे ज वपरानुं छे सुपरलेटिव डिग्री ध क्विकेस्ट ई एस टी प्रत्यय अने धी आ बे प्रत्यय छे, ए केना प्रत्यय छे एस डी एटले सुपरलेटिव डिग्रीज, जे आपणे आगळ જોવાના છીએ, આપણે અભ્યાસ કરવાનો છે એનો. અત્યારથી તમને ખ્યાલ હશે, સેવન સ્ટાન્ડર્ડમાં શીખા હશો તમે કે ધી અને ઈ એસ ટી પ્રત્યે લાગુ પડે કોઈ પણ વિશેષણ કે ક્રિયાપદ વિશેષણને તો એ સુપરલેટિવ ડિગ્રી બનાવે છે. અહીંયા પણ એવું જ થયું છે, સુપરલેટિવ ડિગ્રી બનાવી છે અને કહેવામાં આવ્યું છે કે તમારામાંથી જે ઝડપીમાં ઝડપી હશે ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધીસ સ્માર્ટ સીટ, કે તમારામાંથી જે સૌથી ઝડપીમાં ઝડપી હશે તે લોકો આ સ્માર્ટ સીટ છે એ સીટ ઉપર આવશે, એટલે કે જે સૌ પ્રથમ જવાબ આપી દેશે એ મિત્ર સ્માર્ટ કોમ્પિટિશન છે, જે સ્માર્ટ વિદ્યાર્થી કોમ્પિટિશન રહેલી છે એ કોમ્પિટિશનની હોટ સીટ ઉપર બિરાજમાન થશે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ, અને આપનો સમય હવે શરૂ થાય છે. ત્યારબાદ બોક્સ આપેલું છે, બોક્સની અંદર એક જમ્બલ પાર્ટ ઓફ સેન્ટેન્સ આપ્યું છે, એટલે કે વાક્ય છે અને વાક્ય જુદા ટુકડાઓમાં વિભાજિત કરેલું છે, અને શું પૂછ્યું છે પ્રશ્ન જોઈએ છીએ. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન કરેક્ટ ઓર્ડર, કરેક્ટ ઓર્ડર, કરેક્ટ એટલે સાચું, પેલું જોઈ લઈએ કરેક્ટ શબ્દ આપ્યો છે આપણા માટે, તો કરેક્ટ એટલે શું થશે સાચું, અને ઓર્ડર, ઓર્ડર એટલે અહીંયા આપણે સામાન્ય રીતે હુકમ એવું ગણતા હોઈએ, પણ અહીંયા ઓર્ડરનો અર્થ શું છે, ક્રમ, કે સાચા ક્રમમાં તમારે વાક્યને ગોઠવવાનું છે, મેક એ સેન્ટેન્સ અને અર્થ મળે એવી રીતે સાચા ક્રમમાં વાક્ય ગોઠવો કે જેથી કરીને એક આખું વાક્ય બને અને વાક્યનો કંઈક અર્થ, કઈ મિનિંગ છે એ આપણને સામે પ્રસ્તુત થતો હોવો જોઈએ. તો આપણે જોઈએ જઈએ કે પ્રશ્નમાં શું આપ્યું છે, તો એ ચાર ઓપ્શન આપ્યા છે એ બી સી અને ડી તો અને ઈ, તો તમને એમ થાય કે આમાં કોમ્પિટિટિવ ગણાય કરોડપતિમાં તો સર ખાલી ચાર જ ઓપ્શન આપતા હતા, તમે શરૂઆતમાં કીધું કે એના જેવી સ્પર્ધા છે, પણ મિત્રો આ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો પ્રશ્ન છે, આમાં તો આપણે લોજિકલી ક્રમાનુસાર ગોઠવવાનું હોય છે. ત્યાર પછીના દરેક પ્રશ્નની અંદર આપણને માત્ર ને માત્ર ચાર જ વિકલ્પ ઓપ્શન આપણા સામે પ્રસ્તુત થવાના છે. તો એ પૂછે એમાં બેસ્ટ, બીમાં ફ્રેન્ડ્સ, સીમાં ટ્રીઝ, ડીમાં આર અને ઈમાં અવર. તો આપણે જોઈએ છીએ કે ભાઈ આમાં વિચારીએ તો ઝડપથી આપણે ગોઠવવાનું હોય, હું અહીંયા લખીને બતાવું છું કે ટ્રીઝ આર શું છે, ટ્રીઝ આર, ત્યારબાદ ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. આ વાક્ય આવી રીતે ગોઠવો તો શું થાય ફ્રેન્ડ્સ, અહીંયા સમાનું નહીં, સ્ક્રીન પૂરી થઈ ગઈ છે, પણ શું થશે ઉપર ટ્રાય કરું છું ફરીથી લખવાનું, બેસ્ટ ફ્રેન્ડ, થોડા અક્ષર નાના કરી દઈએ જો સમાઈ જાય તો, ફ્રેન્ડ્સ. ઓકે, સમાઈ ગયું છે કે આપણો ઓર્ડર શું થયો, તો પેલો આપણે ટ્રીઝ આર બેસ્ટ ફ્રેન્ડ, તો ટ્રી એટલે વાક્ય આખું લખવાનું ન હોય, એને તો ખાલી સ્વિચિંગ જ દબાવવાની હોય, અને સ્વિચ કયા ઓર્ડરમાં ગોઠવાયેલી હોવી જોઈએ, તો સી ડી ઈ એ બી, આવી રીતે જે જે મિત્રોએ ઝડપ, જે જે મિત્રોએ આ ઓપ્શન પાસ કર્યો છે એનું વાક્ય શું બની જાય છે, ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, કે જે વૃક્ષો છે એ આપણા સર્વશ્રેષ્ઠ મિત્રો છે, આવું વાક્ય બને છે મિત્રો. તો આ ક્રમાનુસાર સી ડી ઈ એ બી ક્રમાનુસાર આપણે શું કરવાનું હતું,
ગોઠવવાનું હતો, ક્રમ અનુસાર આપણે સ્વિચ દબાવવાની હતી લેપટોપની અંદર, અને જેમાંથી સૌથી ઝડપથી આ રીતનો આન્સર આપ્યો હશે એ વિજેતા બનશે. તો મિસ્ટર પરમાર સેડ, ઓકે ટાઈમ ઇઝ અપ. મિસ્ટર પરમાર કહે છે, બરોબર, ત્યારે તમારો સમય પૂરો થઈ ગયો. તો આપણી પાસે મિનિમમ કેટલો સમય હતો? તો 7 સેકન્ડનો સમય હતો આપણી પાસે, માત્ર ને માત્ર. કેટલો હતો સમય? 7 સેકન્ડનો. એ અહીંયા શું થઈ ગયો છે? ટાઈમ ઇઝ અપ. ટાઈમ ઇઝ અપ, અપ એટલે પૂરું પણ થવું, અપ એટલે ઉપર, એવું નહીં. ટાઈમ અપ, અહીંયા શબ્દ આખો શું બને છે? ટાઈમ અપ એટલે કે સમય પૂર્ણ થવો. કોઈ પણ સમયની મર્યાદા હોય એ પૂર્ણ થઈ જાવે. દાખલા તરીકે તમારું પેપર હોય, 1 કલાકનું આપણે ટેસ્ટ પેપર ગોઠવું છે, તો 9 થી 10 છે, તો 10 વાગે તમારી પાસેથી આન્સરશીટ કલેક્ટ કરી લેવામાં આવે, કારણ કે 10 o'clock તમારો ટાઈમ કેવો થઈ ગયો છે? ટાઈમ અપ. ટાઈમ અપ એટલે સમય પૂર્ણ થવો, અને ટાઈમ સ્ટાર્ટ એનો અર્થ થાય સમયની શરૂઆત થવી. તો અહીંયા મિસ્ટર પરમાર કહે છે કે તમારા બધાનો સમય છે એ પૂર્ણ થઈ ગયો છે. બધાનો સમય એટલે કે જે 9 કન્ટેસ્ટન્ટ હતા એને આન્સર દેવાનો સમય છે એ કેવો થઈ ગયો છે? પૂર્ણ થઈ ગયો છે. લેટ્સી એટલે ચાલો આપણે જોઈએ. હુ ઇઝ ધ ક્વિકેસ્ટ, જો ફરીથી ધી અને ESTી, ક્વિકેસ્ટ, કે ચાલો આપણે જોઈએ કોણ સૌથી વધુ ઝડપી છે. એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. અને એ ઝડપીમાં ઝડપી કોઈ વ્યક્તિ હતી તો એ હતી, મેં અંડરલાઇન કરી છે એ નામ, નંદિતા ગોસાઈ. સી ટુક ઓનલી 3 સેકન્ડ, તેણીએ માત્ર 3 સેકન્ડ લીધી છે. કેટલામાંથી? આઉટ ઓફ 7, કે તેણીએ 7 સેકન્ડમાંથી માત્ર 3 સેકન્ડનો સમય લઈ અને કરેક્ટ ઓર્ડર, જે કરેક્ટ ઓર્ડર હતો CDEAB, એ ટાઈપ કરીને આન્સર ફિલઅપ કરી દીધો, અને ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ એવો અર્થ પણ મળી ગયો. માટે નંદિતા ગોસાઈ છે એ ઝડપીમાં ઝડપી છે આપણા બધાની અંદર. તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમને પૂછવામાં આવે હાઉ મચ ટાઈમ ટેકન બાય ધ નંદિતા ગોસાઈ ગીવન ધ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ આન્સર, કે પ્રથમ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો આન્સર દેવા માટે નંદિતા ગોસાઈએ કેટલો સમય લીધો? તો તેણીએ માત્ર 3 સેકન્ડનો જ સમય લીધો છે. કેટલામાંથી? તો 7 સેકન્ડમાંથી. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. નંદિતા, તારને તું આવકાર્ય છો. નંદિતાને વેલકમ કરવામાં આવે છે, અને વેલકમ ક્યાં કરવામાં આવે છે? કમ ટુ ધીસ સ્માર્ટ સીટ, કે તું આ હોશિયાર જે ચેર છે, સ્માર્ટ સીટ છે, એ સ્માર્ટ સીટ ઉપર આરૂઢ થા, બેસી જા. એટલે કે તું સ્પર્ધા રમવા માટે તમે ક્વોલિફાય થયા છો, તમારી સાથે હવે સ્પર્ધા રમવાની છે. નંદિતા, ઓ અરે થેન્ક યુ સર. નંદિતાને આશ્ચર્ય થયું, અરે હું જીતી ગઈ? કારણ કે આપણને ખ્યાલ ન હોય, સ્પર્ધા રમતા હોય ત્યારે આપણે રમી લીધી હોય અને આપણું સર્વશ્રેષ્ઠ દેવાની કોશિશ કરી હોય છે, પણ આપણને ખ્યાલ તો નથી હોતો ને મિત્ર કે આપણે જીતશું કે કોણ જીતશે. અને જ્યારે આપણા નામને એનાઉન્સ કરવામાં આવે એઝ એ ફર્સ્ટ પ્રાઇઝ વિનર, તો આપણને આશ્ચર્ય થાય, હા હું તો જીતી ગયો. એક આનંદની સાથે આશ્ચર્યની પણ આ લાગણી હોઈ શકે. તો અહીંયા પણ એવું જ બને છે કે આનંદ પણ થાય છે અને આશ્ચર્ય પણ રહેલો છે, તેથી જ નંદિતાનો ઉદ્ગાર નીકળો છે. ઓ થેન્ક યુ સર, અરે આપનો આભાર સાહેબ. આભાર એટલા માટે કે સાહેબે એને વેલકમ કર્યા છે. આઈ એમ સો લકી, હું ઘણી બધી ભાગ્યશાળી છું. જો કોઈ પણ વિશેષણની આગળ સો લગાડી દેવામાં, એ વિશેષણ શું હતું? લક એટલે નાઉન થાય, નસીબ થાય, અને લકી એટલે ભાગ્યશાળી, તો આ વિશેષણ છે. અને એની આગળ જ્યારે સો લગાડી દેવામાં આવે તો ઘણું બધું, એનો અર્થ થશે સો લકીનો કે ઘણી બધી નસીબદાર છું. ઘણી બધી પોતે કેવી સમજે છે પોતાની જાતને? તો આપણને ખબર જ છે એ પોતાની જાતને ઘણી બધી નસીબદાર, એ પોતાની જાતને શું સમજે છે? નસીબદાર છે, કારણ
કે એટલા સ્પર્ધકોની અંદર પણ વિજેતા થયેલી છે. મિસ્ટર પરમાર, શ્રીમાન પરમાર સેઠ, આર યુ રેડી? તમે તૈયાર છો? શેના માટે તૈયારનું પૂછે હે? સ્પર્ધા રમવા માટે, કારણ કે એને ફર્સ્ટ ફિંગર પ્રાઇઝ જીતી છે, કે એને પહેલો ઇનામ, એટલે કે પહેલું ઇનામ તો ન કહી શકાય, પણ એટલું કહી શકીએ આપણે કે એને પહેલો પ્રશ્ન જે ફાસ્ટેસ્ટ ફિંગરનો છે એ કરેક્ટ આપી અને રમવા માટે ક્વોલિફાય થયા છે. એને પોતાની ક્વોલિફિકેશન મેળવી લીધું છે ગેમ રમવા માટેનું. નંદિતા, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. નંદિતા કહે છે, હા સાહેબ, હું તો રમવા માટે તૈયાર છું, બટ, પરંતુ, બટનો અર્થ થશે પરંતુ, તમને ખ્યાલ જ છે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ, પરંતુ મારે કંઈક કહેવું છે. સે એસે વાય, ટુ સે, ટુ સેનો અર્થ થાય કહેવું. આપણે કોકને કહેવું હોય તો આપણે કહે, કેન આઈ સે, હું કંઈ કહી શકું, અથવા કેન આઈ ટેલ, હું કંઈક કહી શકું. તો સે એટલે શું થશે? કહેવું. અને સમથિંગ, સમથિંગનો અર્થ થશે, રાઉન્ડ કરું છું વ્યવસ્થિત, સમથિંગનો અર્થ થશે કંઈક. કે સાહેબે પૂછ્યું કે ભાઈ તું રમવા માટે તૈયાર છો? તો નંદિતા કહે છે, યસ સર, હા સાહેબ, હું રમવા માટે તૈયાર છું, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ, પરંતુ મારે કંઈક કહેવું છે. મિત્રો, આજે આ પાર્ટ માટે આપણે, મિત્રો, આ પાર્ટમાં આટલું ભણ્યા છીએ. હવે આગળનો પાર્ટ જ્યારે હું તમને આપીશ ત્યારે એક્ટિવિટી 4 ને અહીંથી આપણે આગળ વધારવાના છીએ.